અંકલેશ્વર જીઆઈડીસીમાં સેફટીના અભાવે એક યુવાનનું મૃત્યુ થઈ જાય છે. 76 વસાવા પોતાના સ્વભાવ પ્રમાણે ફરી એકવાર મેદાને આવે છે તે યુવાનના પરિવારને ન્યાય અપાવવા માટે. યુવાનની પત્ની, તેને 3 બાળકો છે. યુવાનની પત્ની પોતે અપાહિજ છે, છતાં ત્યાં અધિકારીઓ આવે છે અને બેશરમાઈથી અધિકારીઓ આવી ભાવતાલ કરાવે છે કે આટલા પૈસા આપી દેશું. ત્યારે 76 વસાવાએ ફરી એકવાર પોલીસ સાથે બબાલ પણ કરી એ દ્રશ્યો પર નજર કરીએ જ્યાં અધિકારીઓ આવી ભાવતાલ કરાવી રહ્યા છે. અને 76 વસાવાને પણ સાંભળીએ. અમે મેનેજમેન્ટ સાથે વાત કરીએ છીએ, તમે તમારી મનમાની કરશો તો અમારે પછી તમારી સામે લડવું પડે મેનેજમેન્ટ પછી સાઈડ પર, જેના કરતા તમે અમે આપણા બધાના સહકારથી પરિવારને 2 પૈસા મળે નાના નાના બાળકો. એ પ્રયાસો કરીએ આપણે, પણ આ પીએમ બી કરાવી દેવો ને ગોળી પછી તે બી જશે નહીં. અમે તૈયાર સાહેબ, 12 કલાક એક્સિડન્ટ થયા છે, હમણાં સુધી કોઈ પણ માહિતી આપતા નથી. મેનેજમેન્ટને કહીએ કે તમે અમને થઈ ગયું એક્સિડન્ટ થાય અલગ વસ્તુ છે બરાબર, પણ તમે કઈ જવાબ તો અમને બહાર થી ખબર મળે છે કે 10-12 માણસ લાપતા છે બરાબર. હવે એમાં એ લોકો કઈ કહેતા નહીં, કેટલા એક ગોળી જંગલમાં મળી જાય, જંગલમાં ત્યાંથી ઉપડીને માહિતી તો આપે આવી. એક શબ્દ ભી નહી કીધું, એમણે તો અહીંયા જવાબ આપવો પડે. એક શબ્દ ભી નહી કીધું, જવા દીધા અમે બેંકી જવા દે કે સાહેબ તમે જાઓ, બધા રોકી દે વાળા અહીંયા કેવું જોઈએ. આ તો જો પબ્લિક થી તો મર્યાદા નથી ભાઈ, હું ખેલા પોલીસ તંત્ર અમે વિનંતી કરી કે તાથી કોઈ મેનેજમેન્ટ માંથી કોઈ આમ જવાબદારી વ્યક્તિ જવાબ આપવા, 4 કલાક થી કોઈ જવાબદારી આપવા તૈયાર નથી લેવા. કેટલા લોકો લાપતા છે? 8-10 લોકો લાપતા છે એ માહિતી મળી મીડિયા થી. 4 આ છોકરાએ જોઈ, 4 ડેટ હોય છે, અંદર છોકરો જોઈને આવ્યું. એમના ફાધર નોકરી કરતા હતા ગાડી. પછી ઉછીને પડી એવો તપાસ નો વિષય છે, શંકાશીલ છે, એટલે એવો તપાસ થવી જોઈએ. ને 76 કલાક થી માનવતા જેવું કોઈ માહિતી નહીં આપે એ લોકો ફેમિલી મેમ્બર ને. એટલે સાહેબ માનવતાની રીતે આપણે કામ કરવાના હશે ને, ગોળીઓ પાછી લઈને અહીંયા આવીશું, ગોળીઓ લઈને એસપી કચેરી બેહવાનું થશે ત્યાં બે બરાબર. પીએમ કરાવવાનું હોય તમે તમારી મરજીથી કરાવતા હોય ને કરાવી દો,
પણ બોડી કલેક્ટરે ના, અમને સંમતિ વગર તમે કરતા નહીં, તમે જવાબદારી લેવાના છો. આજે દુઃખની ઘડી છે યાર, અમે સમજીને વાત કરીએ છીએ, એનો મતલબ એવો બી નથી. આવી ઘટના તમારા પરિવારમાં થાય તો તમને કેમ બારંબાર બોડીઓ લઈ જાઓ છો સંમતિ વગર? કોની કઈ એફઆઈઆર છે? લાવો ને બતાવો, એફઆઈઆર કરી છે તમે? અકસ્માત ની એફઆઈઆર કરી છે? કઈ રીતના તમે બોડી ઉઠાવી લીધી બારંબાર? કોર્ટમાં જશો, આ તમને કહી દીધું મેં. આવી રીતના તો જે બી ઉઠાવશે ને, હું અમે તમને અરજદાર તમને આરોપી બનાવીશું. આવી થોડું ચાલે યાર, ન્યાયની વાત કરો ને. બે શબ્દો એને કેવ ને ભાઈ, આટલી મોટી કંપની લઈને બેઠા છે, તે કેમ નથી કેતા? અમે સહકાર આપીએ છીએ, એનો મતલબ એવો નહીં કે તમે પછી તમારી મન માની ચાલો. એ તુમ્હારે ઓર હમારે ન્યાય કે લીએ નહીં આયે, ये उनकी सेफ्टी के लिए आए. आप उम्मीद भी नहीं कर सकते, इतनी सारी पुलिस आए यहाँ गई है ना, ये उनको बचाने के लिए आए. अभी तक एफआईआर नहीं किया उन्होंने. आप सोचो, ये बहुत पुलिस देखा है ना आपने, आपको ऐसा लगता हो कि हमारे ये न्याय के लिए आए? ये न्याय के लिए नहीं है, ये कंपनी की सेफ्टी. और दो चार पुलिस तो यहाँ दिमाग लगा रही होगी कि यहाँ से कितना निकलेगा, कितना हमको मिलेगा. हाँ, वो बड़े अधिकारी ये सोचते हैं, वो तो अपनी दीपावली कैसे यहाँ से करवा लेगा वो सोचते होंगे. आप सोचो, इतनी सारी पुलिस आई है ना, तो आपके जहाँ यहाँ जितने रिलेशन है उनको बुलाना पड़ेगा. क्या है कि बोड़ी ये 10 लाख हमको बोल रहे हैं, मैंने बोला 1 करोड़ एक परिवार को दो. बराबर, सही बात. फिर भी जो भी बात आती है आपको साथ में लेके ही करेंगे, लेकिन ये क्या है, जल्दी जल्दी निकाला कर दो, रवाना कर दो. इस फिराक में ये पूरी पुलिस यहाँ खड़ी है. पुलिस आप तुम्हारे और हमारे को न्याय देने के लिए नहीं आई, आपके परिवार को न्याय, ये रोते हैं ना, उनके लिए नहीं आई, ये कंपनी के लिए ये पुलिस आई है. नहीं नहीं नहीं, ये दो चार लोग तो ऐसे सोच रहे हैं कि अभी कंपनी वाले को कहाँ हाथ मिले और हमारी दीपावली हो जाए. आप ऐसा मत सोचिए, सब पुलिस आई है ना हमारी सेफ्टी के लिए. ये अपने लिए, अपने न्याय के लिए ये पुलिस आएगी नहीं इतनी. आप फोन करके मर जाओगे ना तो भी दस पुलिस नहीं आएगी. एक सपोरा मार दाग कर पहले सोचो, यहाँ से पीएम बोला गया तो बच्चों को बोले गए ये कुछ भी करे, अभी बोड़ी ले जाके पीएम पीएम करके भी दे दे हमको. वो तो क्या है, बोड़ी उठा के भी वो पड़ी का बना के देने की बात कर रहे हैं, फिर भी हम बोड़ी अभी एक्सेप्ट नहीं करेंगे जब तक ये कंपनी, क्योंकि छोटे छोटे बच्चे है, हम बैठे है ना यहाँ पे, छोटे छोटे बच्चे है, उनके न्याय के लिए हमको थोड़ा वो लड़ना पड़ेगा. नहीं, हम नहीं जाएंगे, गेट छोड़ेंगे, गेट छोड़ेंगे. 15 दिन का महीना दिए और लोगों को, हम नहीं बैठेंगे, खाते पीते वगैरह नहीं ड्यूटी करेंगे. खाते पीते वगैरह हम नहीं बैठेंगे, भाई खाते पीते वगैरह हम भी यहाँ बैठेंगे, हम भी नहीं जाने वाले. आपके और रिलेशन वाला है उनको भी बुलाओ. इधर हो सकता है, इसका उम्र नहीं, इसका एक छोटा भाई, इसका माँ भर्ती है, इसकी माँ को इसको कौन देखेगा? कौन देखेगा? ये आपको यहाँ की रियलिटी है, क्या करेगी वो बहन? इसलिए आपको भी बैठना पड़ेगा. लोगों को बुलाओ, चार के अलावा किसी और को लगा. ये पुलिस है ना, ये पुलिस आपको न्याय दिलाने के लिए नहीं आई, ये उनकी सेफ्टी के लिए आई. તમારી લીધે આ જો આટલી નાની છોકરી છે, 15 લાખ માં કેવી રીતે ઇસકા પાંચ છોકરાઓ છે, એક જ એક જ પ્રોવાઈડ કરશો તમે? મેરે તો મેરે હસબન્ડ ચાહીએ, પૈસા નહીં દેને, નહીં તો મેં સાહેબ 15 લાખ કરો છો ને, જગ્યા આપો 20 લાખ મેં આપી દો. નહીં, અરે મેં 20 લાખ ઇનકો દે રહા હું, આદમી દો મેરા, આદમી દો મેરા, 20 લાખ મેં દેતા. એવું ના સમજતા છીએ અમારે. તમે એક એક વસ્તુ છે, તમે લિટરલી એક વસ્તુ સમજો ને, તમે 10 લાખ તમે હું ભિખારી જેમ એ કરો છો કે હમણાં 10 પર આવ્યો, પછી 15 પર આવ્યો, પછી 17 પર આવશો, અહીંયા મૂળા ને ગજરા વેચવા બેઠા છો તમે. જબરદસ્તી કામ કરાવો, જબરદસ્તી તમે કામ કરાવતો છો વગર સેફ્ટી નું. શાકભાજી લેવા જઈએ છે, તમારો છોકરો મરી ગયો, તમને તમે આવી રીતના બાર્ગેનિંગ કરવા આવ્યો? તમે 10 ના 15 12 17 આ તમે બહુ મજાક ચાલે છે અહીંયા. તમે 4 માણસ ની લાસ્ટ પર બેઠી છે કંપની, આ તમારો માણસ માલિક કેવો, 2-3 માણસ છે કે બાર્ગેનિંગ કરે છે અહીંયા? કંપની બી ચાલુ છે, જો કંપની ચાલુ છે, કંપની બંધ કરે છે, બાર્ગેનિંગ કરે અહીંયા 2 લાખ રૂપિયા નું.
અને એવું નહીં કે તમની પાસે પૈસા નથી, તમની હાલત જો, તમને તો એવું લાગવું જોઈએ કે એમની હાલત તો પૂરી છે, એમને સાથે મળે એવું તો કઈ લાગવું જોઈએ તમને. वो औरत विकलांग है, वो औरत विकलांग है, उसका तीन तीन बच्चा है, कहाँ जाएगी वो? तमे आप 5,000 करोड़ नो प्लांट उभा कर बैठा छो, तमने 5 करोड़ आप आटली छाती फाटे छे. पेलो मानस 10,000 कमाई घर चलावतु हतु, ने तमे अत्यारे बार्गेनिंग करवा बैठो छो. સેલરી થી ઉકે 45,000 રૂપિયા સેલરી હતી, 45,000 રૂપિયા સેલરી માં તમે હવે માર્કેટિંગ કરવા બેઠો છો. જો એક વસ્તુ છે, નેક્સ્ટ ટાઈમ તમે માર્કેટિંગ કરવાની આવતા હોય, મેનેજમેન્ટ ને ચોખ્ખું કહી દેજો, જ્યાં સુધી અમારી માંગ ઉપર નહીં આવે કંપની ત્યાં સુધી અમે અહીંયા બેઠા છે. ભલે 5 દિવસ નીકળે કે 50 દિવસ નીકળે, બરાબર, જેની તાકાત હોય અહીંથી અમને ઉચકીને નર્મદામાં ફેંકી દે, અમને ચાલશે, બરાબર, અમે હાથે મળી જઈશું ને એ ચાલશે, બરાબર. હવે કંપની ને તમે એવું કહી દે કે બાર્ગેનિંગ કરવાની આવતા પ્લીઝ, બાકી જો બાર્ગેનિંગ કરવું હોય ને તો આ નાના છોકરાઓનું ને એની ફેમિલી નું જોઈને બાર્ગેનિંગ કરે, બેસરમ જેવી વાત મોકલો, વિડીયો મોકલો, તમારા કરવા જેવું નથી, બરાબર. તમે 4 માણસ ની લાશ ઉપર બેઠો છો અત્યારે, કંપની ના મેનેજમેન્ટ ને માણસ એક રૂપિયા શાંત રખે ગયો. ₹70 લાખ, બીજું 30,000 રૂપિયા દર મહિના, દર વર્ષે 10% અમે એવરેજ માંગીએ, કેમ કે 20-25% એમ આવે છે, ઇન્ક્રીમેન્ટ આવે છે 10% ઇન્ક્રીમેન્ટ, કેમ કે મોંઘવારી લીધે વધતું છે. એ માણસો ત્યાં થયા, બાકીના પૈસા એમના છોકરીના લગ્ન ને એમના માટે એફડી કરી દે. હસબન્ડ ચાહીએ પૈસા નહીં, તો પછી જિસકા ગયા કુછ ભી બોલેગે, અભી ઉસકા દિમાગ નહીં કામ કરતા હોગા. એના સિવાય બીજું કોઈ ઓપ્શન નથી, તમે માર્કેટિંગ કરતા કરવા નહીં આવતા પ્લીઝ, બરાબર. અમને મારી નાખી દેવું હોય તો અમને મારી નાખી દેજો, બરાબર, કોઈ પૂછવા નહીં આવે, બાકી અમે તો અહીંયા જ છે, બાકી 5 દિવસ નીકળે ને 50 દિવસ નીકળે, બાકી એક પરત અહીંયા ઉભા રહે, બરાબર. જેને 5,000 કરોડ ની સામે 74 વસાવા ફરી એક વાર આદિવાસીઓ ની બહાર આવ્યા. આદિવાસીઓ ના મસીહા ગણાતા 74 વસાવા એ ફરી એક વાર આદિવાસીઓ માટે મદદ કરી. તો 74 વસાવા એ જે રીતે પોલીસ સાથે અધિકારી સાથે બબાલ કરી, તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.